नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आप सबनु स्वागत छे। लॉकडाउन ने संपूर्णपणे सफल बनावा पोलिस तंत्र सतत प्रयत्नशील छे, त्यारे राजकोट खाते ट्राफिक शाखा द्वारा शहेरना चारे जोन में सघन चेकिंग हाथ धरीने आश्रे 270 थी वधु वाहन डिटेन करवामां आव्या हता। तेनी साथे साथे राजकोट शहर पोलिस कमिश्नरना पान मावा सहितना पदार्थना सेवन अंगे प्रसिद्ध करायेला जाहेरनामानो भंग न थाय ते माटे पण चेकिंग हाथ धरवामां आव्युं हतुं। અમારા માનનીય સીપી સરે જે જાહેરનામું બહાર પાડ્યું છે એનું કડક અમલીકરણ કરાવવામાં આવે છે કે ફાકી હોય, પાન સિગરેટ જે પીતા હોય અને જો ગાડીઓ મળે તો એના ઉપર ગુનો દાખલ કરવાનું કીધું છે, એના માટે આ કડક કાર્યવાહી ચાલી રહી છે। ના, એવું નથી। પબ્લિકને, જંગલેશ્વરની પબ્લિકને જે વસ્તુ જોતી હતી એ બધું પોલીસે એ લોકોને પ્રોવાઈડ કર્યું। દવા છે, મેડિકલ સુવિધા છે અને એ લોકોની જે જરૂરિયાત છે એ બધી જમવાનું છે પ્રોવાઈડ કરી, જેના કારણે એ લોકોને પોલીસ પ્રતિ લાગણી ધરાઈ કે જો જે બીજાને કરવાનું તો એ પોલીસ દ્વારા કરવામાં આવ્યું, તે લોકો રાજી થયા અને પોલીસને કોઓપરેટ કર્યું છે લોકો। કચ્છમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં વધારો નોંધાયો છે। અત્યાર સુધીમાં અંદાજે 27,000 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે। ગત વર્ષે વાવેતર 24,000 હેક્ટર સુધી સીમિત રહ્યું હતું। હાલ મગફળી, તલ, બાજરી, મગ અને જવારનો પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો છે। લોકડાઉનમાં ખેડૂતોને છૂટ મળી છે અને ખેડૂતો પાકની માવજત કરી રહ્યા છે, જેને લઈને આ ફેરફાર નોંધાયનું અનુમાન છે। કચ્છ જિલ્લામાં વર્ષ 2019-20 ઉનાળુ સિઝન 2020ની આપણે વાત કરવા જઈએ ત્યારે ગત વર્ષના આંકડા પ્રમાણે એવું જાણવા મળેલ છે કે ગત વર્ષે મગફળી, તલ, બાજરી અને ઘાસચારા જેટલા મુખ્યત્વે પાકોના અંદર 24,042 હેક્ટર જેટલું વાવેતર વિસ્તાર નોંધાયેલ હતો, એની સરખામણીમાં આ વર્ષે એના એ જ પાકોના અંદર જેમાં મુખ્યત્વે બાજરી, મગ, મગફળી અને તલ અને ઘાસચારા પાકોનો સમાવેશ થાય છે એના અંદર આશરે 26,980 જેટલા હેક્ટરનું વાવેતર નોંધાયેલ છે। એટલે ગત વર્ષની સરખામણીમાં અંદાજે 2,000-2,500 જેટલા હેક્ટર વાવેતર વિસ્તાર વધવા જાણવા મળેલ છે। તંત્ર દ્વારા કાળઝાળ ગરમીમાં કચ્છના નાના રણમાં પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે। કચ્છના નાના રણનો વિસ્તાર 4,953 ચોરસ કિલોમીટર જેટલો છે। આ વિસ્તારમાં ગરમીનો પારો અંદાજે 43-48ની આસપાસ હોય છે। અહીંના ઘુડખર અભયારણ્યમાં નીલગાય, ઘુડખર તેમજ જુદા જુદા પક્ષીઓ વસવાટ કરે છે। અહીં ટેન્કરની મદદથી અવાડા ભરવામાં આવે છે। આ અવાડાના પાણીથી પશુ પક્ષીઓ તરસી પાવે છે। ધાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જનું તંત્ર પ્રાણીઓ પ્રત્યે સંવેદના સાથે ફરજ બજાવી રહ્યું છે। ઘુડખર અભયારણ્યમાં જ્યારથી કોરોના બાબતે સરકારશ્રી તરફથી લોકડાઉનના આદેશો કરવામાં આવ્યા ત્યારથી પ્રવાસીઓની અવરજવર સદંતર બંધ કરવામાં આવેલ છે। અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરેલ છે। અભયારણ્યમાંથી પસાર થતા ગ્રામજનો માટે બંધ કરવામાં આવેલ છે। અવરજવર બંધ કરવા ઉપરાંત અભયારણ્યનો સ્ટાફ નિયમિત ફેરણું રાખી આ પ્રવેશ બાબતે ધ્યાન પણ રાખે છે। ગીર પંથકના અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। કમોસમી વરસાદ પડતા કેરીના પાકને નુકસાન થયું છે। ભારે પવન સાથે વરસાદથી કેરી ખરી પડી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આ વખતે કેરીમાં વધુ ભાવ રહેશે કારણ કે કમોસમી વરસાદ થતા કેરીઓ પણ વધુ ખરી ગઈ છે। ઘણા ગીરના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતા કેસર કેરીના બગીચા ધરાવતા ખેડૂતો પણ સતત ચિંતાતુર છે। સાસણ ગીર વિસ્તારમાં મારો બગીચો આવેલો છે। મારે ટોટલી 350 જેવા ઝાડ છે આંબાના, પણ ગઈકાલે જે ટૂંકમાં કમોસમી વાતાવરણ અને પવનના હિસાબે અમને બહુ ઝાઝી નુકસાની છે, જે અમે ધાર્યું હતું કે અમારું ઉત્પાદન સારું મળી જશે, પણ એના ઉત્પાદન સારું મળી જશે પણ એમાં એવું થયું કે કાલે પવન અને એના હિસાબે ટૂંકમાં અમને બહુ ઝાઝી નુકસાની છે અને આ વખતે કેરીમાં એમ હતું કે અમને ઝાઝો ફાયદો થશે કે અમને માલ પૂરતો ઉતરશે,
પણ એની જગ્યાએ જે કમોસમી વાતાવરણના હિસાબે ટૂંકમાં અમને માલમાં બહુ નુકસાની ગઈ છે. આજે બે દિવસથી અમારા માણસોને અમે બધા કેરી વીણીએ છીએ, જોકે એની માર્કેટમાં જાય છે તો માર્કેટમાં કાંઈ વેલ્યુ નથી, એટલે અમારે એ નાખી જ દેવાની રહે છે, ફેંકી દેવાની રહે છે. અને આ વખતે મને એવું મારા અંદાજા પ્રમાણે કે ગીર વિસ્તારમાં કેરીમાં નુકસાની બહુ જાજી છે, એટલે આ વખતે ભાવનો થોડો ઉછાળો રહેશે એવો મને અંદાજ છે. કોરોના વાયરસ સામે જંગ લડવા માટે સેનેટાઇઝર અને માસ્ક મુખ્ય હથિયાર છે, ત્યારે વ્યક્તિને સેનેટાઇઝ કરવા માટે અનેક સાધનો છે. ત્યારે રાજકોટને વીવીપી એન્જિનિયરિંગ કોલેજના છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ પર્સ જેવી વસ્તુઓ સેનેટાઇઝ કરવા યુવી લાઇટ સેનેટાઇઝિંગ ટનલ મશીન બનાવવામાં આવ્યું છે, જે જરૂરિયાતવાળા સ્થળો પર આપવામાં આવશે. છ દિવસમાં બનાવેલ આ પોલીસ કમિશનર કચેરી ખાતે બતાવવા માટે લાવવામાં આવ્યું હતું. મિત કામદાર, અમે વીવીપી એન્જિનિયરિંગ કોલેજના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના છઠ્ઠા સેમના વિદ્યાર્થીઓ છીએ. આજે આદિત્ય પ્રતુલભાઈ ઠાકર અને આ મારા ટીમમેટ છે ભાર્ગવ વાસાણી, તેમજ આ પ્રોજેક્ટ અમે અમારા પ્રોફેસર ગાઈડ દીપેશ કામદારના અંદર કરેલો છે. તો આ મશીન કઈ રીતે વર્ક કરે છે? તો કોઈ પણ એવી વસ્તુ કે જે વસ્તુઓ કેમિકલ કે બીજા કોઈ સેનિટાઇઝરથી ચોખ્ખી થઈ શકે તેવી પોસિબલ નથી, તેની માટે આ મશીન યુઝ કરી શકાય છે. તો કેવી વસ્તુ? તો કે કાગળ, પાકીટ, મોબાઈલ કે ફાઇલ, કોઈ ઓફિસની ફાઇલ, તેને આપણે આનાથી સેનિટાઇઝ કરી શકીએ છીએ. તેમજ આ અમે આખો પ્રોજેક્ટ છ દિવસમાં કમ્પ્લીટ કરેલો છે, તેમજ અમારા કોલેજ વીવીપી કોલેજના સપોર્ટથી આ શક્ય બની શક્યું છે. તેમાં બધા જ પ્રોફેસરનો ખૂબ જ સપોર્ટ રહ્યો હતો, ને તેમજ આ મશીન અત્યારે અમે કોઈ પણ જગ્યા કે જ્યાં આ જરૂર છે ત્યાં અમે ડોનેટ કરી શકીએ એમ છે. આ મશીનમાં અંદર યુવી લાઇટ્સનો ઉપયોગ થાય છે કે જે કોઈ પણ વસ્તુને 30 સેકન્ડમાં સેનિટાઇઝ કરી શકે છે. તો આ મશીનનું ફૂલી ઓટોમેટિક છે કે કોઈ પણ વસ્તુને એક ટ્રેમાં મૂકીને તમે સેનિટાઇઝ કરી શકો છો. મશીન વસ્તુને ટ્રેમાં મૂક્યા બાદ મશીન આપમેળે ડિટેક્ટ કરીને વસ્તુને અંદર લઈ લેશે, તે કન્વેયર બેલ્ટ દ્વારા ટોટલી પ્રોસેસ થશે. તેમજ ફક્ત 30 સેકન્ડના ઓછા સમયમાં વસ્તુને સેનિટાઇઝ કરીને બીજી બાજુ આપી શકશે કે જેથી વ્યક્તિ પોતાની વસ્તુ લઈ શકે. માણાવદર તાલુકામાં નવનિયુક્ત પોલીસ લોકરક્ષક જવાનો દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે તે માટે શેરીઓ ગલીઓમાં બાઇક પર પોલીસ જવાનો નીકળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારો જેવા કે પીપલાણા, બોડકા, સારંગપીપળી, ગળવાવ, કતકપરા, દગડ, રોણકી વગેરે ગામોમાં પણ પોલીસે નિરીક્ષણ કર્યું હતું અને લોકડાઉનનું પાલન કરાવવા કામગીરી કરી હતી. સુરતના અમરોલી વિસ્તારમાં લોકો જાગૃત થઈ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. અનેક સોસાયટીઓએ સામૂહિક નિર્ણય લીધો છે. અહીંના જૂના કોસાડ રોડ પર આવેલી સહજાનંદ સ્ક્વેર સોસાયટીએ આવન જાવન પર પ્રતિબંધ મૂક્યો છે, એટલે કે બહારની કોઈ વ્યક્તિ સોસાયટીમાં પ્રવેશે નહીં તેની તકેદારી રાખવામાં આવે છે. શું નામ છે કાકા આપનું? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, કેટલો ટાઈમ થી સર્વિસ કરો? કઈ સોસાયટી છે તમારી? કઈ રીતનો તમને પ્રમુખ દ્વારા સૂચના આપવામાં આવેલી? સૂચના આપવામાં આવી છે કે તમારે દરવાજો કે ગેટ કોઈ ખુલ્લો નહીં, બહારની વ્યક્તિને અંદર આવવા દેવા નહીં, અને અંદર આવજે તો તમારી જવાબદારી ભેગી રહે, અમારી રહે. બધાને સેનિટાઈઝ કરાવો છો? બધાને. કે શાક બકાલા દૂધ વાળા અંદર આવે ખરા? અંદર કોઈ નહીં. નામ છે સાહેબ આપનું? હિતેશભાઈ. હિતેશભાઈ, તમારી સોસાયટીમાં કઈ રીતની પ્રવૃત્તિઓ થાય? અમારી સોસાયટીમાં હાલ કોરોનાના મહામારીની અંદર સરકારના આદેશ પ્રમાણે કોઈ બી વ્યક્તિ બહાર જતું નથી, અને તેમજ કોઈને બહારથી અંદર આવવા પણ નથી દેતા. અને સોસાયટીના પ્રમુખો દ્વારા પણ આયોજન એવું સારી રીતે કરવામાં આવ્યું છે કે જેથી કરીને કોઈ બહાર જવા માટે પણ રાજી નથી થતું. અને બીજી વસ્તુ કે ભાઈ, અહીંયા અમારા સોસાયટીની અંદર જે શાકભાજી ને ફળફૂટો અત્યાર સુધી પહેલાં આવ્યું છે એમાં કંઈ ઓલી નથી, પણ અત્યારે આજની તારીખે તબક્કે વધારે પડતી પરિસ્થિતિ ગંભીરને લીધે કોઈ બહાર જવા જ નથી માંગતા. ધાંગધ્રા માળિયા બ્રાન્ચની કેનાલમાં પાણીની આવક બંધ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાણીની આવક બંધ થતા ઉનાળુ પાક પર જોખમ વધી રહ્યું છે, જેથી વહેલી તકે કેનાલોમાં પાણી છોડવા ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે માંગ કરી છે. ગુજરાતભરમાં બધી કેનાલો બંધ કરી તાત્કાલિક જેટલી ચાલુ કરે, ઉનાળુ પાકને તલ, જુવાર હે, બાજરી હે, એને ફૂલ ખતરો છે, ને શું કરવાનું પબ્લિકને? એમ અત્યારે બંધ કરવાનું કારણ શું? કેનાલો જેમ બને વહેલી તકે ચાલુ કરે. આપના વિસ્તારમાં જે કેનાલ છે એમાં કેટલા દિવસથી પાણી નથી આવતું? 15 દિવસથી બંધ છે કેનાલ. ગુજરાત સ્થાપના દિને ઓખામાં ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. ઓલ ઇન્ડિયા રઘુવીર સેના યુવા ગ્રુપ દ્વારા સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એક બાળાએ સાંસદ પૂનમબેન માડમની મિમિક્રી કરી કોરોના મુક્ત ભારતનો સંદેશો આપ્યો હતો. જીત જાયેગા ઇન્ડિયા, ફિર મુસ્કુરાયેગા.
बट बिलीव मी दिस इज नथिंग बट द कलेक्टिव कर्म ऑफ द ह्यूमन काइंड। आप सभी को भूमि पंच पर कहकर नमस्कार। आप सौ जाणो छो कि આજે આપણો દેશ કોરોના જેવી ભયંકર બીમારી સામે લડી રહ્યો છે। આવા કપરા સમયમાંથી આપણે આપણા દેશને કોરોના મુક્ત કરવો હોય તો આપણે સૌને સરકારને સાથ તેમજ સહકાર આપીએ। મારું નામ શ્રી રાડિયા છે, હું પૂનમબેન બનીને આવી છું। હું તમને કોરોના વિશે થોડી જાણકારી આપવા ઈચ્છું છું। પ્રથમ વંદન શ્રી દ્વારકાધીશને, ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, જેને અંગ્રેજીમાં કહેવાય છે મેન પ્રપોઝિસ ગોડ ડિસ્પોઝિસ। લગભગ એક સપ્તાહમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનો કેર વ્યાપી ગયો, જેને કારણે પશ્ચિમના દેશો આજે લાચાર છે, વધતા કેસથી ચિંતાગ્રસ્ત છે તથા ઈલાજ શોધવામાં વ્યસ્ત છે। લોકડાઉનના લીધે દીવમાં ફસાયેલા મહારાષ્ટ્રના 2100 માછીમારોને વતન મોકલવામાં આવ્યા હતા। વતન મોકલવા 10 જેટલી બોટો રવાના કરાઈ હતી। આ પહેલા મેડિકલ ટીમે માછીમારોની આરોગ્ય ચકાસણી કરી હતી, તેમજ ફાયર વિભાગે તમામ બોટ સેનિટાઈઝ કરી હતી। આ પ્રસંગે DYSP રવિન્દ્ર શર્મા, વળાંક 12 પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દીપક વાઝા, IRBN કમાન્ડર ભરત વાઝા અને અન્ય પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। જોડિયા માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી। ગુજકો, માર્શલ અને લખતર ખેત ઉત્પાદક ખરીદ વેચાણ સહકારી મંડળીએ ટેકાના ભાવે ચણાની ખરીદી કરી હતી। આ તકે યાર્ડના ચેરમેન ધરમસિંહભાઈ ચનિયારા, સેક્રેટરી મયુરભાઈ ચનિયારા, વાઇસ ચેરમેન હસમુખભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી મયુર ધરમસિંહભાઈ ચનિયારા આજ રોજ શ્રી ગુજકો માર્શલ દ્વારા ચણા ટેકાના ભાવે ચણાની ખરીદી માટે શ્રી લખતર ખેત ઉત્પાદન ખરીદ વેચાણ સંઘ મંડળીને સેન્ટર ફાળવવામાં આવેલ, જેમાં જિલ્લા પંચાયતના માજી સદસ્ય જેઠાલાલ અઘેરા, યાર્ડના ચેરમેન શ્રી ધરમસિંહભાઈ રામજીભાઈ ચનિયારા વાઇસરી ટેકાના ભાવની ખરીદીનો શુભારંભ કરવામાં આવેલ, જેમાં જોડિયા તાલુકાના તમામ ખેડૂતોને 1 મણના 975 રૂપિયા ભાવ આપવામાં આવશે। દામનગરને વધુ પાણી પુરવઠો આપવા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આદેશ કર્યો છે। કુંવરજીભાઈએ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી અને કયા વિસ્તારમાં કેટલું પાણી વિતરણ કરાય છે તેની માહિતી મેળવી હતી। દામનગરપાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલાએ વધુ પાણી આપવા રજૂઆત કરી હતી, જેથી મંત્રી બાવળિયાએ રજૂઆતને ધ્યાને લઈ અધિકારીઓને સૂચના આપી હતી। ભાવનગરમાં ગુજરાત સ્થાપના દિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર બ્લડ બેંકના સહયોગથી ગુરુનાનક ન્યુ ગુરુદ્વારા અને સંત વાસુરામ દુઃખ ભંજન સનાતન મંદિર ખાતે કેમ્પ યોજાયો હતો। બંને સ્થળો પરથી 210 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। સિંધી સમાજ દ્વારા યોજાયેલા કેમ્પમાં ગાદીપતિ દીપક કુમાર નંદલાલ ફકીર સાહેબનો સહયોગ મળ્યો હતો। અને આજની આ જે મહામારી છે COVID-19ની, જેવી રીતે તેની કોઈ વેક્સિન આપી શરૂ થઈ નથી, તેવી રીતે થેલેસેમિયાગ્રસ્ત મેજર બાળકો માટે એક બ્લડ માત્ર ઉપાય છે। તેથી અમે એક અપીલ પણ કરીએ છીએ, જે પણ આખા ભારત દેશમાં કોઈ પણ જગ્યાએ માણસો જ્યાં રહેતા હોય, બને તેટલું વધુમાં વધુ પોતાનું બ્લડ ડોનેશન કરે તેવી અમારી બધા તરફથી અનુરોધ છે। પડદરીની પનામ હોસ્પિટલ દ્વારા પોલીસ કર્મચારીઓ અને મીડિયાકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું। કોરોના મહામારીમાં પોલીસ જવાનો અને મીડિયાકર્મીઓ પત્રકારો પોતાની ફરજ બજાવી રહ્યા છે। ફરજ દરમિયાન તેઓએ અનેક લોકોના સંપર્કમાં આવતા હોય છે, જેથી તેમના સ્વાસ્થ્યની ચિંતા કરી પનામ હોસ્પિટલે આ આયોજન કર્યું હતું। હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી। હું ડૉક્ટર રજનીશ ચાલાવડિયા, ઓર્થોપેડિક સર્જન, પનામ હોસ્પિટલ પડદરી। આજના સમયમાં વિશ્વભરમાં જે કોરોના વાયરસને લીધે થતી મહામારીમાં પ્રજાજનોની વચ્ચે રહીને જે કાર્યરત સ્ટાફ છે, જેમ કે પોલીસ સ્ટાફ છે, પ્રેસ મીડિયા છે, વહીવટીતંત્ર તેમજ અન્ય સરકારી કર્મચારીઓ જે દિવસ રાત પ્રજાની વચ્ચે રહીને કાર્યરત છે, જેના માટે હેલ્થ ચેકઅપ કરાવવું એટલે કે પ્રાઇમરી સ્ક્રીનિંગ કરાવી અને એની સ્વાસ્થ્ય કેવું છે જેના અનુસંધાને પનામ હોસ્પિટલ દ્વારા આજે એક અમે અભિયાન ચાલુ કર્યું છે। તો દર્શક મિત્રો, આ હતા આજના અબતક બુલેટિન। વધુ સમાચાર માટે જોતા રહો અબતક। ફરીથી